गुरु जी हमारो अंतरनाथ, गुरु जी हमारो अंतरनाथ, गुरु जी हमारो अंतरनाथ, गुरु जी हमारो अंतरनाथ। प्रेम हो तो आपे विना ना रहे, आपे जाने
પણ પ્રેમ હોય આપ્યા વગર રહે આટલો ફરક છે દાન અને પ્રેમ દાન તો હજી પ્રેમ વિના થાય કોઈ મોટા દાન જોયો મારા ભાઈ પડ્યો માણસ સજા લઈ જાવે બીજી વાર આવતો નહીં પ્રેમ એ જ્ઞાનનું પણ અમે જ્ઞાન પછી જ નહીં જ્ઞાન આવ્યું છે એ ખાતરી છે આપણે જાતે કરીએ જીવ પ્રત્યેનો જે અનુગમો જેમ જેમ દૂર થાય સમજવાનું જ્ઞાન કરીને ખાઈએ ખાધેલું ક્યારે કહેવાય એક વાર ખાઓ અને ત્રણ વાર સંન્યાસ જાઓ એને ખાધું કહેવાય ત્રણ વાર ખાઓ ને એક વાર જવું પડે બસ એને શું કહેવાય પાચન તો પ્રેમ પચાવવાની જ્ઞાન પચાવવાની અને પચાવીએ એટલે શું થાય આપણું જીવદળ વધારે ને વધારે સમૃદ્ધ એનાથી ગુણ છે બીજાને પ્રેમ આપીએ છીએ આપણો ગુણ વૈભવ સમૃદ્ધ બીજાને દાન આપીએ છીએ આપણો પ્રેમ સમૃદ્ધ આપવામાં પ્રેમ છે લેવામાં લેવામાં પ્રેમ છે કોણ લે હાથ કોણ માંડે હાથ કોણ માંડે એક જીવ તમારી પાસે હાથ માંડીને ઊભો હોય અને તમે એને અવગણો ધુતકારો જીવ ચાલે ગુજ્જો હાચો ગુજ્જો હાચો બોલજો એક વસ્તુ ખાતર જીવને અવગણવા અને ધુતકારવાની જો ભાવના આપણામાં પેદા થતી હોય તો શું સમજવું આપણો હજી ભવ સંસાર ઘણો સારો જેમ જેમ જીવ પ્રત્યેનો પ્રેમ વધે તેમ આપણો ભવ સંસાર ઘટતો જાય પ્રેમ એટલે અહિંસાનું વિધાયક સ્વરૂપ છે કોઈને મારવું નહીં બરોબર અને કોઈને નડવું નહીં અનડવું નહીં એમ બોલીએ એના કરતા એમ બોલીએ બધાની સાથે પ્રેમથી લેવું સહન કરવું તો કરી લેવું પણ પ્રેમ ભાવને આંચ ન આવવા દેવી આ વિધાન અહિંસાના સૂત્રને સૂચિત ઉપાધ્યાય ભગવાન શેનું દાન કરે છે સૂત્રનું દાન જેનામાં જેવી યોગ્યતા હોય એ પ્રમાણે એને જ્ઞાન આપે છોકરા તો કઈ વારમાં તો ઘણા હોય કોઈને એક રોટલી આપે ને કોઈને બે રોટલી આપે છોકરાને એમ થાય કે મમ્મી એને તો બે ત્રણ રોટલી આપે મને તો એક જ આપે થાય આવું તો એની પાછળ શક્તિ ન હોય શું કરે એ એઠું મૂકે એવું જમા એવું ન જમાડે એમ જે જ્ઞાન અપચો થાય એવું જ્ઞાન પણ જ્ઞાન આપે વિનિયોગ કરે પણ વિવેક એટલે વાત્સલ્ય છે એટલે જ્ઞાન આપે છે જ્ઞાન આપે છે સાથે વિવેક છે એટલે જેની જેટલી યોગ્યતા છે એટલું જ્ઞાન ઉપાધ્યાય ભગવંતો શુદ્ધ જ્ઞાનના વારસા દ્વારા આ જીવ શાસનને આપણા સુધી પહોંચાડે ચાલે આપણી પાસે જે આગમ છે શુદ્ધની સમૃદ્ધિ છે એ કોના માધ્યમથી આપણા સુધી આવી છે આચાર્ય ભગવંતો અર્થ જ્ઞાન આપે અને ઉપાધ્યાય ભગવંતો સૂત્ર આપે આચાર્ય જીવ શાસનના શું કહેવાય રાજા ઉપાધ્યાય શું કહેવાય યુવરાજ તમે શું કહેવાઓ રાજા જીન શાસનના આપણે આરાધક છીએ આવી આ જીન શાસનની પરંપરા અને એનો જે આ ઉપર ઇતિહાસ એ બધા મહાપુરુષોને આભારી છે આપણે ત્યાં પણ ઉપાધ્યાય ભગવંતો બહુ મોટા મોટા શાસન પ્રભાવ થઈ ગયા બહુ વિદ્વાન થઈ ગયા રેશ્વરજી મહારાજ ભાનુજી મહારાજ આ બધા શુદ્ધ જ્ઞાનના અમૂલ્ય વારસાને મૂકી ગયા છે આજે જેમ 45 આગમો એક જેમ સમૃદ્ધિ છે જ્ઞાનની એવી રીતે હરિભદ્રશ્રી મહારાજના ગ્રંથો અને ઈશ્વરજી મહારાજના ગ્રંથો એ પણ જ્ઞાનની એક મોટી મહાન સમૃદ્ધિ છે એ સમૃદ્ધિને તમે તો શું સમજો અમે નામ આપીએ તો તમને થાય તમને હજી ખબર છે કોની પાસે કેટલા રૂપિયા છે કોણ કેવો જીવન છે અદાણીને ઓળખો બરોબર ઓળખો ને તમારે કંઈ લેવા દેવા છે તો પણ એમ તમને ખ્યાલ આવે કોણ ઉપાધ્યાય મહારાજ કેવા થયા હે આચાર્ય મહારાજે શું કર્યું હે આચાર્ય મહારાજે કયા ઉપાધ્યાય ભગવંતો આ શાસન માટે કેવા કેવા બલિદાન આપ્યા છે કઈ યાદ છે આ વ્યાખ્યાન દ્વારા તમને આ મહાપુરુષો અને એમના દ્વારા મળેલો આ બધો વારસો શુદ્ધનો વારસો સદગુણનો વારસો સંસ્કારોનો વારસો જે આપણા સુધી પહોંચ્યો છે એ બધું આ મહાપુરુષોને આભારી છે આપણે પણ આજે ઉપાધ્યાય ભગવંતોને યાદ કરીને શિવમસ્તુ સર્વ જગતા શિવમસ્તુ સર્વ જગતા પરહિતે
5 4